કચ્છમાં ગઈકાલે આવેલા ભૂકંપના આંચકાથી માત્ર કચ્છ જ નહીં પરંતુ ગુજરાત પણ હચમચી ઉઠ્યું હતું. આખી રાત લોકોની ઊંઘ ઉડી ગઈ હતી. જો કે 5.3ની તીવ્રતાના ભૂકંપ આંચકા બાદ રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતા સુધીના નાના 10 જેટલા આંચકા નોંધાયા છે. ત્યારે વાગડની જૂની ફોલ્ટ લાઇન ફરી સક્રિય થઈ હોવાનું જાણવા મળેલ છે. કચ્છમાં ગઈકાલે ભચાઉ નજીક નોંધાયેલા 5.3ની તીવ્રતાના ભૂકંપ બાદ રાતથી લઈને આજે બપોર સુધીમાં નાના મોટા 10 આંચકા અનુભવાયા છે. તમામ ભૂકંપ વાગડ વિસ્તારમાં રાપર અને ભચાઉમાં નોંધાયા છે, જેથી વાગડની જૂની ફોલ્ટ લાઇન ફરી એકવાર સક્રિય થઈ હોય કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પણ સમજદારી જરૂરી છે. બેસિકલી અર્થક્વેક જે છે, અર્થક્વેક એક પ્રકારનો હઝાર્ડ છે. હઝાર્ડની જે ડેફિનેશન છે, હઝાર્ડની જે ડેફિનેશન છે એ છે ઇટ ઇઝ એની ઇવેન્ટ વિચ ઇઝ હેવિંગ પોટેન્શિયલિટી વિચ કેન કોઝ ડિઝાસ્ટર. એટલે કોઈ પણ ઘટના, એવી ઘટના જેના કારણ જનહાનિ કે ધનહાનિ થઈ શકે એને આપણે હઝાર્ડ કહેવાય છે. ને એના કારણ અગર કંઈક ધનહાનિ કે જનહાનિ થાય છે તો એને ડિઝાસ્ટર કહેવાય છે. હવે ધારો કે આપણે રણમાં છીએ, આપણે રણમાં છીએ અને હું અગર 9.9 થી 10 મેગ્નિટ્યુડનો ભૂકંપ અગર આવે છે તો આપણે કોઈ કેઝ્યુઅલિટી થશે નહીં. તો અર્થક્વેક એક પ્રકારનો હઝાર્ડ છે, એનાથી બીવાની કોઈ જરૂર નથી. અને જે ડૂઝ એન્ડ ડોન્ટ જે આપણે છે, ડ્રોપ કવર એન્ડ હોલ્ડ, આ જે પ્રાથમિક જે એક્સરસાઇઝ છે એ આપણે અગર ભૂકંપ આવે એ કરીએ તો એનાથી આપણી કેઝ્યુઅલિટી બચી શકાય છે. એના પછી 10 ભૂકંપના જે માઇનર ટ્રેમર્સથી આપણે ફીલ થયા છે. અને આ જે ટ્રેમર્સ છે એ 3 મેગ્નિટ્યુડ અને 2.2 મેગ્નિટ્યુડ 2.9 મેગ્નિટ્યુડના ટ્રેમર્સ છે. એનો મતલબ છે કે આ એનર્જી રિલીઝ થાય છે, એટલે એ આપણા માટે સારી વાત છે. કેમ કે જેમ એનર્જી રિલીઝ થશે તો આપણે મોટા ભૂકંપની શક્યતા